માગરોળ ખાતે મોબાઈલ વિડિયો વાયરલ કરવાની ધમકી આપી રૂપિયા 10 લાખની ખંડની માંગનાર બે ઈસમોને પોલીસે કોર્ડન કરી ઝડપી પાડ્યા હતા. જૂનાગઢ જિલ્લાના માંગરોળ ખાતે પોલીસ સ્ટેશનમાં ફરિયાદી કાસમ સુલેમાન જડાએ પોલીસમાં ફરિયાદ કરી હતી કે અમુક ઈસમો તેના મોબાઈલમાંથી તેની પત્ની સાથેના અંગત વિડીયો જે તે રીતે લઈ વોટ્સએપ મારફતે કોલ કરી અને તે વિડીયો તેમને મોકલી જો રૂપિયા 10 લાખ નહીં આપે તો વિડીયો વાયરલ કરવાની ધમકી આપી હતી અને જો કોઈને કહીશ તો તને જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી હતી જેની ફરિયાદ માંગરોળ પોલીસ સ્ટેશનમાં કરતાં માંગરોળ પોલીસ અરજદાર સાથે વોચ ગોઠવી ફરિયાદી પાસે કેશોદ ચોકડી પર બે આરોપી વો ફોર વ્હીલમાં પૈસા લેવા આવતા બંને ઈસમો ઇરફાન સુલેમાન ભાટા અને ઇમરાન સુલેમાન ભાટાને ઝડપી લીધા હતા. પોલીસે બંને ઈસમો સામે આઈટી એક્ટ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જીતુ પરમાર, જેએસ ટીવી, માંગરોળ. તારીખ 17/21 રોજ આગળના કાસમભાઈ હુસેનભાઈ જડા જેઓ માંગરોળના રહીશ છે અને માંગરોળ પોલીસ સ્ટેશન PSI શ્રી સોલંકી સાહેબ પાસે આવેલા અને તેઓને રજૂઆત કરેલ કે કેટલાક ઈસમો જે છે તેમની પાસે વોટ્સઅપ કોલ કરીને ખંડણી રૂપિયા 10 લાખની માગે છે અને એમ કહે છે કે તમારી અંગતપળોના કેટલાક વિડીયો અમારી પાસે છે, જો તમે 10 લાખ રૂપિયા નહીં આપો તો આ વિડીયો અમે વાયરલ કરી દઈશું અને એ રીતે ખંડણી માગવાના પ્રયત્નો કરેલા. જે માહિતી આધારે PSI શ્રી સોલંકી સાહેબે ટ્રેક ગોઠવેલી અને બે ઈસમોને બાયપાસ પાસેથી પકડ્યા હતા તેમાં ઇરફાન સુલેમાનભાઈ ભાટા અને ઇમરાન સુલેમાનભાઈ ભાટા બંને સગા ભાઈઓ છે અને માંગરોળમાં રહે છે. તેઓ આ ફરિયાદીના મિત્ર પણ થાય છે અને 3-1 મહિના પહેલાં ફરિયાદી પાસેથી એનો મોબાઈલ લઈ અને કોઈ એપ્લિકેશન નાખવાના અને તેના મોબાઈલમાંથી વિડીયો જેન્ડર મારફતે પોતાના મોબાઈલમાં ટ્રાન્સફર કરી દીધેલા અને ત્યાંથી ફરિયાદીને બ્લેકમેલ કરેલા અને ફરિયાદી હિંમત કરી અને માંગરોળ પોલીસનો સંપર્ક કરતા આ બંને ઈસમો હાલ પકડાઈ ગયેલ છે અને તેઓની પૂછપરછ